શહેરમાં હવે સામાન્ય બાબતોમાં મારામારીથી માંડી મર્ડર સુધીની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. તેમાં પણ હવે પતિ પત્ની જેવા સંબંધમાં સામાન્ય બાબતે બોલાચાલી કે ખટરાગ ઉદ્ભવતા હત્યા સહિતના બનાવોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આશરે એકાદ માસ પૂર્વે જ શહેરના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં પતિએ પત્નીની નિર્મમ હત્યા નિપજાવી મૃતદેહ સાથે વિડીયો બનાવી પોતે કરેલા કૃત્યનો કોઈ અફસોસ નહીં હોવાનું જણાવ્યું હતું, જે બાદ ફરીવાર શહેરમાં આ પ્રકારનો એક બનાવ બન્યો છે. રૈયા રોડ પર આરએમસી ક્વાર્ટરમાં મૈત્રી કરારમાં રહેતા મિત્રએ જ મહિલાનું મોઢું ઓશિકા વડે દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસના પીઆઈ NY રાઠોડ તેમજ સેકન્ડ પીઆઈ જાદવ તેમજ ACP રાધિકા ભારાઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે ઘટના સ્થળે પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરએમસી ક્વાર્ટર રૈયા રોડ પર એક ઈલાબેન સોલંકી કરીને સ્ત્રી છે, એમની હત્યા કરવામાં આવી છે. આ ઈલાબેન સોલંકી છે એ સંજય ભારથી ગોસાઈ કરીને વ્યક્તિ સાથે મૈત્રી કરારથી આ આરએમસી ક્વાર્ટરમાં રહેતા હતા અને આ સંજય ભારથી દ્વારા જ ઈલાબેનની ઉશિકાથી મૂળું દબાવી અને હત્યા કરવામાં આવી. બંને વચ્ચે થોડા ટાઈમથી ખટડાક ચાલતો હતો અને ગઈકાલે વાસણ સાફ કરવાની બાબતે બંનેને ઝઘડો થયો અને જેના કારણે આ સંજય ભારતી છે એણે ઈલાબેનની હત્યા કરેલી છે. આરોપીને પકડવા માટે પ્રયાસ પોલીસ કરી રહી છે. આરોપી છે એ એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. ના, એમને અત્યારે હાલ જે જોયું એ પ્રમાણે કોઈ ઈજાના નિશાન મળેલા નથી અને જે ઈલાબેન છે એમને 13 વર્ષનું એક સંતાન છે એમના પહેલા લગ્નના. અમિત મકવાણા એ મારા પરલા હતા. જાણમાં તો મારા વર્ણનો ફોન આવ્યો કે આ રીતના આમ થઈ ગયું છે ઈલાબેન, તો તમે આવી ગયા કામેથી. એક ઈલાબેન ને કે ઓલા એના ઘરવાળા એ કંઈક કરી નાખ્યું છે, તમે આવી જાઓ. બીજું કઈ મને સંજયભાઈ કરીને નામ છે, સંજયભાઈ બોસ મેત્રી કરા 4-5 મહિના થયા છે, ભાડે રે 2-1 મહિના થયા છે. આ એ પહેલા ઘરના સંતાન છે એને, એ અત્યારે ભેગો જ રહે છે. મિલન નામ છે, ઉંમર 7મું ભણે છે. નહીં એવું તો કાંઈ ખ્યાલ નથી અમારા અહીંયા. નહીં આ લોકો તો એમ કંઈ કોઈ દી બાઈજા નથી ને એવું કાંઈ નથી. 2 મહિનાથી રહી